અમે ગુજરાતીને પૂછ્યું કે અપરિણિત પુરુષ એમની આવનારી વાઇફમાં કઈ ખાસિયત જુએ છે? એક આદર્શ પત્ની હોય. આદર્શ? આખું જીવન નીકળી જાય છે પણ આદર્શ પત્નીની પરિભાષા સમજાતી નથી, શું હોય આદર્શ? આદર્શ હોવી જોઈએ. જોઈ લઈએ મારા સર્વેમાં જે ગુજરાતીઓએ જવાબ આપ્યો છે એમાં જવાબ છે કે નહીં આદર્શ. સેમ સવાલ રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીને પૂછ્યું કે અપરિણિત પુરુષ એમની આવનારી વાઇફમાં કઈ ખાસિયત જુએ છે? મને ખૂબ પ્રેમ કરતી હોવી જોઈએ. તમને? બધાની પત્ની તમને પ્રેમ કરે? જે મારી પત્ની હોય એમાં. ઓકે, ચાલો જોક્સ અપાર્ટ. યસ સર, આન્સર આપનો. પ્રેમાળ. મને ખૂબ પ્રેમ કરતી હોવી જોઈએ. પ્રેમ કરતી હોવી જોઈએ. પ્રેમ કરતી હોવી જોઈએ. જોઈએ અમારા સર્વેમાં છે કે નહીં. તમારા અરેન્જ હતા કે લવ હતા? અરેન્જ હતા. પહેલા જ્યારે જોયા ફર્સ્ટ ટાઈમ ત્યારે કેવા લાગ્યા એ સ્વભાવ? પછી જ્યારે લગ્ન થયા એટલે ત્યારે વધારે કર્યું. મારો પ્રેમ ત્યારે મેરેજ પછી થયો એમણે વધારે. અરે અરે, હાઉ સ્વીટ, હાઉ સ્વીટ. સો આ બે જે જવાબ રહી ગયા છે એ જોઈએ. એની પહેલા તમારો ફાઇનલ સ્કોર જાણી લઈએ. 44%. હવે જોઈએ ગુજરાતીઓએ શું કીધું છે બાકીના બે જવાબમાં. મોર્ડન હોય. યસ. થર્ડ, સ્વભાવે સારી હોય. હોય ને? જે ટીમનો જવાબ અમારા સર્વેમાં મેળવેલા જવાબના સૌથી નજીકનો હશે એને મળશે 100%. સો ટોટલ 300% સ્કોર તમને આમાં મળી શકે છે. શરૂ કરીએ. ઓકે, રાઉન્ડ 2. ફર્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો સ્ક્રીન પર. કેટલા ટકા ગુજરાતી પરિણિત પુરુષો પત્નીને પિયરે મૂકવા જતા હોય છે? 85. બોલા કીતી ટકે સાંગાલ તુમી ગુજરાતીની સાંગીતે. હા, સો 85 અને 55 બંને આન્સર્સ સ્ક્રીન પર લોક કરી દઈએ. શાહ ફેમિલી 85, 85 અને સંત ફેમિલી 55. હવે જોઈએ ગુજરાતીઓએ કીધા છે કેટલા ટકા. ગુજરાતી પુરુષો એવું માને છે કે શનિવારે ને મંગળવારે વાળ કાપવા કે દાઢી ના કરવી જોઈએ? બોલો સંત આત્માઓ. 75%. શાહ ફેમિલી? શાહ ફેમિલીએ કીધું છે 90%. સંત ફેમિલી 75. હવે જોઈએ ગુજરાતીઓ કીધા છે કેટલા ટકા. નજીક નો તમારો છે એટલે તમને મળી રહ્યા છે 100%. સો રાઉન્ડ 2 નો થર્ડ ક્વેશ્ચન, ફાઇનલ ક્વેશ્ચન આ રહ્યો સ્ક્રીન પર. કેટલા ટકા ગુજરાતીઓ બસની મુસાફરીમાં રૂમાલ નાખીને પોતાની સીટ કન્ફર્મ કરતા હોય છે? 40%. સન ફેમિલીમાં ઝઘડો થયો છે, આપણે બ્રેક લઈ લઈએ. 60% અને 40% બંને આન્સર્સ લોક કરી દઈએ સ્ક્રીન પર. શાહ ફેમિલી 40,
સંત ફેમિલી કીધું 60%, હવે જોઈએ ગુજરાતીઓ કીધા છે કેટલા ટકા. પક્કા ગુજરાતી. સો મુકાબલો ચાલી રહ્યો છે ગુજરાતના ગુજરાતીઓ અને મરાઠીઓની વચ્ચે. હવે સ્કોર્સ જાણી લઈએ કેટલો થયો છે આફ્ટર ટુ રાઉન્ડ. બંને રાઉન્ડ બાદ શાહ ફેમિલી 163% પર અને મરાઠીઓ એટલે કે સંત ફેમિલી લીડ કરી રહ્યો છે 244%. ગુજરાતના મરાઠીઓ થમી જજો અને ગુજરાતના ગુજરાતીઓ લેટ મી ઇન્ફોર્મ યુ, હજી એક રાઉન્ડ બાકી છે જ્યાં ટ્વિસ્ટ આવી શકે છે, જ્યાં આપ જીતી પણ શકો છો ભલે તમારો સ્કોર ઓછો છે. એ રાઉન્ડ નું નામ છે RK5. તો નક્કી કરેલો સંત પરિવારમાંથી કોણ આવે છે? તૃપ્તિબેન. તો શાહ ફેમિલીમાંથી કોણ આવે છે? શીતલ. ઓકે, તો શીતલબેન તમારે આ સેટઅપની બહાર જવું પડશે અને તૃપ્તિબેન આવી જાઓ. રેડી છો આરકે પાર માટે? ઓકે, તમારો ટાસ્ક જે પણ આવશે તમારે 30 સેકન્ડ્સમાં પૂરો કરવાનો છે. હું એક કવિતા વાંચીશ, એ પહેલા સાંભળી લો. કવિ દલપત રામની આ કવિતા છે. આ સભામાં વાંકા અંગવાળા ભૂડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુંઢ વાકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળીને શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું, આપણા 18 છે. આ આખી કવિતામાંથી તમારે કોઈ પણ 6 પશુ પક્ષીના નામ જણાવવાના છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભેંસ. ઓકે. બગલો. પોપટ. સી. સી 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 રાખી રાખી રાખી. ઓકે. બગલો, પોપટ, ભેંસ, ટેન, નાઇન, એટ, સેવન, સિક્સ, ફાઇવ, ફોર, થ્રી, ટુ, વન. એમના એફર્ટ માટે તાળીઓ થવી જોઈએ. આવી જાઓ. આ સભામાં વાંકા અંગવાળા ભૂડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળીને શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક, આપણા 18 છે. આ આખી કવિતામાંથી 30 સેકન્ડ્સમાં તમારે કોઈ પણ 6 પશુ પક્ષીના નામ મને જણાવવાના છે જે અંદર તમે સાંભળ્યા. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. શિયાળ, બિલાડી. બિલાડી કેર થી લે કુત. કૂતરો. બગલો. ટેન, નાઇન, એટ, સેવન, સિક્સ, ફાઇવ, ફોર, થ્રી, ટુ, વન. એફર્ટ માટે થાળીઓ. આવી જાઓ તમારી જગ્યાએ. કહી દઉં કયા કયા હતા? બગલો, પોપટ, કૂતરો. વારણ એટલે હાથી. વાઘ, ભેંસ, શિયાળ અને ઊંટ. કોઈ પણ 6 તમારે કહેવાના હતા. ઓકે, હવે ત્રણેય રાઉન્ડ્સ બાદ સ્કોર જાણી લઈએ. આર કે પારમાં તો કોઈનો ટાસ્ક પૂરો થયો નથી, એટલે જે તે પરિસ્થિતિ રહેશે આના કોઈ પણ માર્ક્સ કે ટકા તમને મળશે નહીં. સો ફાઇનલ સ્કોર શું થયો એ જાણી લઈએ.
ત્રણે રાઉન્ડ બાદ શાહ ફેમિલી એટલે ગુજરાતીઓ છે 163% પર. અને સંત ફેમિલી એટલે કે ગુજરાતી મરાઠી એટલે કે ગુજરાતના મરાઠી વિનર્સ બન્યા છે 244% સાથે.